જય સ્વામિનારાયણ બાળકો, બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 માં વિષય છે એટલે કે સંસ્કારી ભારતમાં પુષ્પાચાર બાલ ભક્ત પ્રહલાદ વિશે જોવાના છે. પ્રહલાદનો ગુરુ હતા નારદ મુનિ. પ્રહલાદજી નારદ મુનિને ક્યારે ગુરુ બનાવેલ? પ્રહલાદજી તો હિરણ્યકશિપુ નામે દૈત્યના દીકરા હતા, છતાં તે ભક્ત કેમ બન્યા? તો બાળકો, આ બાલ ભક્ત પ્રહલાદની પ્રેરણાદાયક કથા સાંભળીએ. હિરણ્યકશિપુ શક્તિશાળી બનવા માટે વનમાં તપસ્યા કરતો હતો. ઇન્દ્રને વિચાર થયો કે હિરણ્યકશિપુને સંતાન કેટલું ભયંકર હશે, તેથી હિરણ્યકશિપુની પત્ની કયાધુના અપહરણ કરીને ઇન્દ્ર ભાગ્યો. બાળકો, પ્રહલાદના ગુરુ કોણ હતા? નારદ મુનિ. કોણ હતા? નારદ મુનિ. પ્રહલાદજીએ નારદ મુનિને ક્યારે ગુરુ બનાવ્યા તેના વિશે આપણે જોઈએ. પ્રહલાદજી તો હિરણ્યકશિપુના નામે દૈત્યના દીકરા હતા. કોના દીકરા હતા? દૈત્યના દીકરા. એ ભક્ત કેમ બન્યો? તો બાળકો, બાલ ભક્ત પ્રહલાદની પ્રેરણાદાયક કથા બધા આપણે જાણીએ છીએ કે ટીવીમાં પણ આપણે જોઈ જ છે. હિરણ્યકશિપુની પત્ની કયાધુનો અપહરણ કરીને ઇન્દ્ર ભાગ્યો. હિરણ્યકશિપુની પત્નીનું નામ શું હતું? કયાધુ. અને એનું અપહરણ કરીને ઇન્દ્ર ભાગી જાય છે. તેના દીકરાને ગમે તેમ કરીને નાશ કર્યો તેવી ઇન્દ્રની ઈચ્છા હતી. પણ રસ્તામાં નારદજીનો આશ્રમ આવ્યો. શું કહ્યું? કયાધુ એની પત્નીને લઈને ભાગી જાય છે, ત્યારે એને દીકરાનો ગમે તેમ કરીને નાશ કરવો જ છે. એટલે રસ્તામાં નારદજીનો આશ્રમ આવ્યો. નારદજીએ કહ્યું, ઇન્દ્ર, આ હિરણ્યકશિપુની પત્નીને તમારા આશ્રમમાં મૂકી દો. ઇન્દ્ર નારદજીની વાત સ્વીકારી કયાધુ નારદજીના આશ્રમમાં રહેતા હતા. શું કહ્યું નારદજીએ? તો એને અમારા આશ્રમમાં છોડી દે અને એની વાત એ માની જાય છે. આશ્રમમાં અખંડ ધૂન, ભજન અને સત્સંગ હતો. કયાધુના ઉદરમાં રહેલા એ આત્માએ એ રીતે ગર્ભમાંથી નારદજી દ્વારા ભક્તિના સંસ્કાર મેળવ્યા. શું, જ્યારે બાળક પેટમાં જ હતું ત્યારે આશ્રમમાં તો ધૂન સત્સંગ ચાલતો હતો, તે બાળક જ્યારે ગર્ભમાં હતું ત્યારે તેનામાં એ બધા સંસ્કારો આવી જાય છે. અને એ રીતે નારદજી પ્રહલાદના ગુરુ બન્યા. માતાના ઉદરમાંથી પ્રહલાદને નારદજી દ્વારા નારાયણ મંત્ર મળ્યો. જ્યારે માતાને પેટમાં હતા ત્યારથી પ્રહલાદજીને નારાયણ મંત્ર મળી જાય છે. પહેલી બાજુ આ 9 માસના સમય દરમિયાન હિરણ્યકશિપુએ તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. વરદાન માંગવાના કહેતા દૈત્યએ કહ્યું કે બ્રહ્માજી, હું દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, દૈત્ય વગેરે કોઈનાથી ન મળું. હું અંદર બહાર, ઉપર નીચે, લીલા સુખાથી, અસ્ત્રથી, દિવસે રાતે ક્યારેય ન મળું. બ્રહ્માએ બધા જ બધા પુત્ર જન્મ થયો, જેનું નામ રાખ્યું પ્રહલાદ. પહેલી બાજુ આ 9 માસના જે સમય દરમિયાન હિરણ્યકશિપુ તપમાં બેસવા હતા ત્યારે બ્રહ્માજી એમને પ્રસન્ન થયા ને વરદાન આપ્યું કે કંઈ પણ થી નહીં મરે, પશુ પક્ષી અંદર બહાર ઉપર નીચે કંઈ પણ વસ્તુથી મૃત્યુ પામશે નહીં. બ્રહ્માજીએ આને એમને વરદાન આપી દે છે અને પુત્ર જન્મ થયો અને તેનું નામ શું રાખ્યું? પ્રહલાદ. પ્રહલાદ ભાષા બોલતા થયા ત્યારે એને જીવમાંથી પહેલો શબ્દ નીકળનાર આવ્યો. જ્યારે પ્રહલાદ બોલતા થયા ત્યારે શું બોલ્યો? પહેલો શબ્દ નારાયણ. માતાના ઉદરમાંથી જે સંસ્કાર મળ્યા હતા એ બચપણથી જ જાગી ઉઠ્યા. અને જે સંસ્કાર મળ્યા એ બચપણમાંથી ખબર પડી જાય. પોતાના પુત્રના મોઢેથી નારાયણનું નામ સાંભળીને રાજા હિરણ્યકશિપુ ચમક્યો. તેણે કહ્યું, બેટા, આ નામ લેવાનું બંધ કર, કારણ કે નારાયણ આપણો શત્રુ છે. પિતાજી નારાયણ તો આ જગતનો આખાનો મિત્ર છે, એ કોઈનો શત્રુ નથી. દૈત્યરાજને એમ કે પ્રહલાદ હવે નામ નહીં ઉચ્ચારે. પિતાએ શું કહ્યું પુત્રને? કે હવે તો નારાયણ શબ્દ બોલતો નહીં, એ તો આપણો દુશ્મન છે. ત્યારે પ્રહલાદ કહે કે એ દુશ્મન નથી પરંતુ આખા જગતનો મિત્ર છે. વરદાન મેળવીને શક્તિશાળી બનેલા દૈત્યરાજે ત્રિલોકીમાં કાળો કેર વર્તાવા માંડ્યો. તે યજ્ઞો, તીર્થ, મંદિરો વગેરે ભાગવા માંડ્યો. તેના ત્રાસથી કંટાળેલા દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને દૈત્યના ત્રાસની વાત કરી. ભગવાને કહ્યું, જ્યારે આ દૈત્ય મારા ભક્ત પ્રહલાદને પીરશે ત્યારે એનો નાશ થશે, તમે ચિંતા ન કરો. વરદાન મેળવીને શક્તિશાળી બનેલા દૈત્યરાજે ત્રિલોકીમાં કાળો કાઢ્યો એટલે કે લોકોને બહુ હેરાન કરવા લાગ્યા.